નમસ્કાર દર્શક મિત્રો આજે આજના આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે હું આઈટીઆઈમાં ચાલતા ગાર્મેન્ટ ગ્રુપની અંદર સ્વિંગ ટેકનોલોજીમાં આવતા જુદા જુદા કોલરના પ્રકાર વિશે માહિતી આપીશ કોઈ વ્યક્તિ પોતાના ઉપર ગર્વ અનુભવ કરતો હોય છે ત્યારે તે પોતાનો કોલર ઉપર કરતો હોય છે તો આ કોલરના જુદા જુદા પ્રકાર વિશે આપણે માહિતી મેળવીશું ઇન્ટ્રોડક્શન ટુ કોલર જેના અંતર્ગત કોલર એ ગાર્મેન્ટનો એક ફંક્શનલ પાર્ટ છે અને તે ડેકોરેટિવ પણ છે તે નેકલાઇન ઉપર લગાવવામાં આવે છે કોલર એ નેકલાઇનની રફધારને ફિનિશ કરે છે અને ગાર્મેન્ટને એક નવો ઓપ આપે છે સામાન્ય રીતે કોલરનું કટિંગ બે પળમાં કરવામાં આવે છે અને પછી નેક લાઈન સાથે તેને જોડવામાં આવે છે પરંતુ અપવાદરૂપ આપણે જોઈ શકીએ છીએ કે શોલ કોલર એ એક એવો કોલર છે કે જે પોશાકના ફ્રન્ટની સાથે જ કટિંગ કરવામાં આવે છે કોલર માટે કાપડનું ડબલ પડ લેવામાં આવે છે અને તેમાં હળવું અથવા મધ્યમ પ્રકારનું ફેસિંગ મૂકવામાં આવે છે આ ઇન્ટરફેસિંગ વોવન હોઈ શકે છે તેમજ નોન ઓવન હોઈ શકે છે ફ્યુઝેબલ હોઈ શકે છે અથવા નોન ફ્યુઝેબલ હોઈ શકે છે આજકાલ ફ્યુઝેબલ કેનવાસ વધુ વપરાય છે ટાઈપ્સ ઓફ કોલર આ કોલરમાં આપણે જુદા જુદા પ્રકાર જોઈ શકીએ છીએ જેમાં મેન્ડ્રેન કોલર કન્વર્ટેબલ કોલર પીટર પેન કોલર તેમજ ટુ પીસ કોલર વિશે આજે આપણે માહિતી મેળવીશું તેનું ડ્રાફ્ટિંગ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું હવે સૌપ્રથમ તો આપણે મેન્ડ્રેન કોલરનો સ્કેચ જોઈએ છીએ અત્યારે જોઈ રહ્યા છીએ આપણે સ્કેચ જે છે એ મેન્ડ્રેન કોલરનો છે અને આ કોલર પોશાક ઉપર ઊભો રહેતો હોય છે જે નો આપણે જેનું ડ્રાફ્ટિંગ હવે આપણે જોઈશું આ કોલરનું ડ્રાફ્ટિંગ કેવી રીતે થાય છે તે સૌ આપણે જોઈશું ડ્રાફ્ટિંગ ઓફ મેન્ડ્રેઇન કોલર આપ જોઈ રહ્યા છો ઝીરોથી વન અહીં જે આપણે ડાયાગ્રામ જોઈ રહ્યા છીએ એ મેન્ડ્રેઇન કોલરનો છે હવે આપણે એને ડ્રાફ્ટિંગ બુકની અંદર ડ્રાફ્ટ કરવું છે તો કોરા પેજ ઉપર ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે સૌ પ્રથમ ઝીરોથી એક આપ જોઈ રહ્યા છો ઝીરોથી એક ચાર સેન્ટીમીટર લેવું એવી જ રીતે બેથી ત્રણ તેમાં પણ તમારે ચાર સેન્ટીમીટરની લાઈન દોરવી ઝીરોથી બે આપ જોઈ રહ્યા છો ઝીરોથી બે તેવી જ રીતે એકથી ત્રણ એમાં તમારે હાફ નેક લાઇન પ્લસ વન આની અંદર ગળાનું માપ હોવું જરૂરી છે જે નેકનું તમારું માપ છે એ નેકને તમારે નેક લાઇન તરીકે ગણવાની છે અને ઝીરોથી ટુ નંબર સુધી હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર લેવું હવે આટલું સ્ક્વેર દોરાઈ ગયા પછી નંબર ફોર આપ જોઈ શકો છો નંબર ફોર એ ઝીરોથી બેનું મધ્ય બિંદુ છે ઝીરોથી બેનું મધ્ય બિંદુ છે ત્યાર બાદ બેથી પાંચ બેથી પાંચ એ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવો બેથી પાંચ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવો હવે ચારથી પાંચ શેપ આપવો હવે નંબર ત્રણથી છ આપ જોઈ રહ્યા છો નંબર ત્રણથી છ એક સેન્ટીમીટર અંદર જવું ત્રણથી છ એક સેન્ટીમીટર અંદર જવું અને પાંચથી છ સુધીની સ્ટ્રેટ લાઇન દોરવી પાંચથી છ સુધીની સ્ટ્રેટ લાઇન દોરવી અને તેને આગળ એક્સટેન્ડ કરો સાત નંબર અને તે એટલી એક્સટેન્ડ કરવાની કે પાંચથી સાત બરાબર ઝીરોથી એક પાંચથી સાત બરાબર ઝીરોથી એક એનું જે માપ છે ઝીરોથી એક આપણે ચાર સેન્ટીમીટર લીધું છે એટલું જ માપ આ પાંચથી સાત સેન્ટીમીટર થવું જોઈએ હવે સાત નંબરથી એક નંબર તરફ તમે આકાર આપો સાત નંબરથી એક નંબર તરફ તમે આકાર આપો ઝીરોથી એક જે છે એ ફોલ્ડ લાઇન છે જીરોથી એક એ ફોલ્ડ લાઈન છે વચ્ચે દર્શાવેલ આ લાઇન એ ગ્રેન લાઇન દર્શાવે છે વચ્ચેની આ લાઇન ગ્રેન લાઇન દર્શાવે છે આ જે ડાયાગ્રામ છે તેનું ડ્રાફ્ટિંગ ઓરિજિનલ નેક લાઈન મુજબ થાય છે જ્યારે આપણે એને કાપડ ઉપર બનાવવાનું હોય છે ત્યારે આ માપથી કેનવાસનું કટિંગ કરવું અને ત્યારબાદ તેમાં સીમ એલાઉન્સ માટે દરેક બાજુ અડધો સેન્ટીમીટર ઉમેરવું આ કોલર નેક લાઇન ઉપર ઊભો રહે છે તેમાં ઇન્ટરફેસિંગ મૂકવું ફરજિયાત છે તેમાં મેન્સવેરમાં આગળ ઓપનિંગ આવે છે જ્યારે લેડીઝ ગાર્મેન્ટની અંદર લેડીઝ ગાર્મેન્ટમાં આગળ પણ ઓપનિંગ રાખી શકાય તેમજ પાછળ પણ ઓપનિંગ રાખી શકાય છે તો આપણે મેઇન ટ્રેન કોલર વિશે નું ડાયગ્રામ ડ્રો કર્યું છે બરાબર તો હવે આપણે આગળ નેક્સ્ટ કોલર શીખીશું કન્વર્ટેબલ કોલર આપ જોઈ શકો છો સ્કેચ ઓફ કન્વર્ટેબલ કોલર કન્વર્ટેબલ કોલરમાં એક ઓપન છે અને બીજું ક્લોઝડ છે આ સ્કેચનું આપણે ડ્રાફ્ટિંગ કરતા શીખીશું ડ્રાફ્ટિંગ ઓફ કન્વર્ટેબલ કોલર કન્વર્ટેબલ કોલરને આપણે ટેનિસ કોલર પણ કહીએ છીએ જે સ્ટેન્ડ સાથે થોડો ફોલ પણ પડે છે આ કોલરની અંદર થોડોક સ્ટેન્ડ અને થોડું ફોલ પડતો હોય છે તો આજે આપણે એનું હમણાં ડ્રાફ્ટિંગ કરીશું સૌ પ્રથમ એક સીધી લાઈન દોરીશું આપણે ઝીરોથી એક થી એક નવ સેન્ટીમીટર એવી જ રીતે એ આપણી આ ફોલ્ડ લાઇન છે તેનું ધ્યાન રાખીશું ઝીરોથી એક એ આપણી ફોલ્ડ લાઈન છે એવી જ રીતે બેથી ત્રણનું માપ પણ નવ સેન્ટીમીટર છે સૌપ્રથમ પ્રથમ ઝીરોથી એક લાઈન દોરો ત્યારબાદ ઝીરોથી બે ઝીરોથી બે હાફ નેક લાઈન વધતા એક સેન્ટીમીટર લેવો જેટલું ગળાનું માપ છે તે ગાળાનું અડધું વત્તા એક સેન્ટીમીટર ઝીરોથી બે બેથી ત્રણ બરાબર ઝીરોથી એકની લાઈ દોરો એવી જ રીતે એકથી ત્રણ અને ઝીરોથી બેનું માપ સરખું આવશે હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર હવે આપ જોઈ રહ્યા છો તેમ નંબર ચાર નંબર ચાર એ ઝીરોથી બેનું મધ્ય બિંદુ છે એને માર્ક કરો ચાર નંબર માર્ક કરો ઝીરોથી બેનું મધ્ય બિંદુ ચાર એને માર્ક કરો ત્યારબાદ બે થી પાંચ બે થી પાંચ બે સેન્ટીમીટર લેવું બેથી પાંચ બે સેન્ટીમીટર લેવું ત્યારબાદ ચારથી પાંચ શેપ આપો હવે ત્રણથી છ ત્રણ નંબર જે આપ્યો છે આપણે ત્યાંથી છ નંબર સુધી અઢી સેન્ટીમીટર અથવા ત્રણ સાડા ત્રણ સેન્ટીમીટર લો બે પોઈન્ટ પાંચ અથવા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેવી તમારી રિક્વાયરમેન્ટ એટલું બહાર નીકળવું ત્રણથી છ થી છ સ્ટ્રેટ લાઇન દોરો હવે થી નંબર થી છ સ્ટ્રેટ લાઇન દોરો નંબર થી છ સ્ટ્રેટ लाइन દોરો અને એક સેન્ટીમીટર એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એને એક્સટેન્ડ કરો અને નંબર આપો સાત અહીં નંબર સાત છે પાંચ છ સાત સ્ટ્રેઇટ લાઇન દોરો પાંચ છ સાત સ્ટ્રેટ લાઇન દોરો હવે સાત નંબરથી એક નંબર તરફ શેપ આપો સાત નંબરથી એક નંબર તરફ શેપ આપો ફરીથી આપણે એકવાર રિપીટ કરીશું ઝીરોથી એક फोल्ड लाइन नौ सेंटीमीटर लाइन दौरो जीरो थी एक जीरो थी बे हाफ नेक लाइन प्लस वन सेंटीमीटर जीरो थी बे हाफ नेक लाइन प्लस वन सेंटीमीटर थी त्रण बराबर जीरो थी एक एट्ले कि नौ सेंटीमीटर ચાર એ ઝીરોથી બેનું મધ્ય બિંદુ છે ચાર એ ઝીરોથી બેનું મધ્ય બિંદુ છે બેથી પાંચ બેથી પાંચ બે સેન્ટીમીટર લેવું બેથી પાંચ બે સેન્ટીમીટર લેવું ત્રણથી છ ત્રણથી છ બે પોઈન્ટ પાંચ અથવા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવું પાંચ થી છ સ્ટ્રેટ લાઇન દોરો પાંચથી છ સ્ટ્રેટ લાઇન દોરો અને એને એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી લંબાવો અને ત્યાં નંબર સાત આપો અહીં નંબર સાત આપો હવે સાતથી નંબર એક તરફ શેપ આપો સાતથી નંબર એક તરફ શેપ આપો આમ આપણું કન્વર્ટેબલ કોલરનો ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ગયું છે સીમ એલાઉન્સ માટે બધી બાજુ અડધો સેન્ટીમીટર ઉમેરવું આમાં પણ ગ્રેન લાઇન આડી જ આવશે તો આપણે કન્વર્ટેબલ કોલરનું ડ્રાફ્ટિંગ કેવી રીતે થાય છે તે આપણે જોયું કોઈપણ ડાયાગ્રામ આપણે દોરવો હોય કોઈ પણ કોલર તૈયાર કરવો હોય કોઈપણ પોશાક તૈયાર કરવો હોય તો પ્રથમ તેનું ડ્રાફ્ટિંગ કરવું જરૂરી છે આ પોઈન્ટેડ કોલર છે અને એને નેક લાઈન ઉપર કન્વર્ટેબલ કોલરને બે રીતે લગાવી શકાય છે એક તમે પ્લેકેટ પટ્ટીની સાથે ધારથી ધાર મેળવીને લગાવો તો તેને ક્લોઝડ કહેવાય છે જ્યારે બે સેન્ટીમીટર અંતર છોડીને પ્લેકેટ પટ્ટીનું અંતર છોડીને કોલર જો લગાવવામાં આવે તો તેને ઓપન કહેવામાં આવે છે હવે આપણે પીટરપેન કોલર વિશે માહિતી મેળવીશું પીટર પેન કોલરનો આપ સ્કેચ જોઈ રહ્યા છો પીટર પેન કોલર એ છોકરીઓના પોશાકમાં તેમજ લેડીઝ ગાર્મેન્ટમાં તેનો ઉપયોગ થાય છે ફેશન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તેનાથી નેક લાઈનની ધારી પણ ફિનિશ થાય છે સામાન્ય રીતે પીટર પેન કોલરમાં બંધ ગળું હોય છે ઊંડા ગળા રાખવામાં આવતા નથી આ પેન કોલર વિશે આપણે ડ્રાફ્ટિંગ કરતાં શીખીશું પેનો સ્કેચ જોઈ રહ્યા છો એ કેવો હોય છે તે પોશાક ઉપર એ નેક લાઈનની ધારીથી ખભા તરફ પડતો હોય છે હવે આપણે પીટર પેન કોલરનું ડ્રાફ્ટિંગ કરતાં શીખીશું આપ જોઈ રહ્યા છો તે પીટર પેન કોલરનું ડ્રાફ્ટિંગ ડાયાગ્રામ છે જેને આપણે ડ્રો કરીશું સૌપ્રથમ તો ઝીરોથી એક ઝીરોથી એક ફોલ્ડ લાઇન રાખીશું અને એનું માપ છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઝીરોથી એક છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવું ત્યારબાદ थी बे जीरो थी बे हाफ नेक लाइन प्लस वन सेंटीमीटर जीरो थी बे हाफ नेकलाइन प्लस वन सेंटीमीटर આપ જોઈ રહ્યા છો 2 થી ચાર એનું માપ ઝીરોથી એક જેટલું જ એટલે કે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવું 2 થી ચાર બરાબર ઝીરોથી એક એટલે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લેવું હવે બે થી ત્રણ બે થી ત્રણ બે સેન્ટીમીટર લેવું બે થી ત્રણ બે સેન્ટીમીટર લેવું અને ત્યારબાદ ત્રણથી શૂન્ય તરફ ત્રણથી શૂન્ય તરફ આકાર આપો બેથી ત્રણ બે સેન્ટીમીટર લઈ ત્રણથી શૂન્ય તરફ આકાર આપો આકાર આપવા માટે ફ્રેન્ચ કરવનો ઉપયોગ કરવો હવે ચારથી પાંચ ચારથી પાંચ ચાર સેન્ટીમીટર બહાર નીકળો ચારથી પાંચ ચાર સેન્ટીમીટર બહાર નીકળો અને ત્રણથી પાંચ સ્ટ્રેટ લાઇન દોરો ત્રણથી પાંચ સ્ટ્રેટ લાઇન દોરો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને જોઈ તો તમને જોઈતો આકાર આપો પીટર પેન કોલરની અંદર બહારની આ જે વળાંકવાળી જે લીટી છે તે રાઉન્ડ પણ લઈ શકાય ખૂણાવાળી પણ લઈ શકાય તેમજ સ્કેલોપ ધારવાળી પણ લઈ શકાય છે અહીંયા તમે કોઈપણ પ્રકારનો આકાર બનાવી શકો છો ફરીથી આપણે એકવાર આનું ડ્રાફ્ટિંગ જોઈ લઈએ પેન કોલરનું ડ્રાફ્ટિંગ ઝીરોથી એક છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઝીરોથી બે ઝીરોથી બે હાફ નેક લાઇન પ્લસ વન બે થી ચાર બરાબર ઝીરો ટુ વન બે થી ચાર બરાબર ઝીરો થી એક છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એનું માપ ત્યાર બાદ ત્રણ બે થી ત્રણ બે સેન્ટીમીટર નીચે જવું બે થી ત્રણ બે સેન્ટીમીટર નીચે જવું ત્રણ થી શૂન્ય તરફ આકાર આપવો ત્રણ થી શૂન્ય તરફ આકાર આપવો હવે ચાર થી પાંચ ચાર સેન્ટીમીટર બહાર નીકળો ચારથી પાંચ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીધી લાઈન દોરો ચાર સેન્ટીમીટર માપ લેવું ત્રણથી પાંચ ત્રણથી પાંચ આપ સ્ટ્રેટ લાઈન દોરો અને ત્યારબાદ અહીં બતાવ્યા મુજબ આકાર આપવો પીટર પેન કોલરની બહારની જે આધારી છે એના ઉપર કોઈપણ પ્રકારનો આકાર લઈ શકાય છે અહીં તમે આવી શેપ પણ રાખી શકો છો રાઉન્ડ શેપ પણ લઈ શકો છો અથવા કર્વ શેપમાં સ્કેલોપ સ્ટાઇલ પણ બનાવી શકો છો પીટર પેન કોલર ડાબી તથા જમણી બાજુએ બંને બાજુ મૂકવામાં આવે છે અલગ અલગ રીતે કાપડ ઉપર તેના કુલ ચાર પીસ કપાય છે તેની અંદર ઇન્ટરફેસિંગ હળવું મૂકવામાં આવે છે કોઈ પણ પ્રકારનું કડક કેનવાસ મૂકવામાં આવતું નથી લેડીઝ ગાર્મેન્ટમાં તેનો ઉપયોગ થાય છે આની અંદર એક બાબતનું ધ્યાન રાખવું કે ફેસિંગ ઉપરના ભાગે આવે એ રીતે સ્ટીચ કરવું હવે આપણે ટુ પીસ કોલર એટલે કે શર્ટ કોલર એના વિશે માહિતી મેળવીશું શર્ટ કોલર શર્ટની અંદર લગાવવામાં આવે છે શર્ટની નેક લાઇન ઉપર બે ભાગમાં આ કોલર વહેંચાયેલો હોય છે જેથી તેને ટુ પીસ કોલર કહે છે આપ જોઈ રહ્યા છો એનો સ્કેચ શર્ટ ઉપર કોલર લાગેલો છે ટુ પીસમાં આપણે શર્ટ કોલરનું ડ્રાફ્ટિંગ કરતાં શીખીશું આપણે શર્ટના ટુ પીસ કોલરનું ડ્રાફ્ટિંગ કરતાં શીખીશું આપ જોઈ રહ્યા છો ડ્રાફ્ટિંગ ઓફ ટુ પીસ કોલર નેકનું માપ લઈ લેવું પહેલાં હવે સૌ ટુ પીસ કોલરનું ડ્રાફ્ટિંગ કરતી વખતે એક સ્કવેર લાઇન દોરવી એટલે કે સીધી લાઇન દોરો અહીં આપણે જોઈ રહ્યા છીએ ઝીરોથી એક પાંચ સેન્ટીમીટર એકથી બે એકથી બે ચાર સેન્ટીમીટર ઝીરોથી એક પાંચ સેન્ટીમીટર લેવું એકથી બે ચાર સેન્ટીમીટર લેવું હવે હવે ઝીરોથી ત્રણ ઝીરોથી ત્રણ હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર ઝીરોથી ત્રણ હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર એવી જ રીતે એકથી ચાર અને બેથી પાંચ સ્ટ્રેટ લાઇન દોરો ઝીરોથી ત્રણ હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર સેમ મેજરમેન્ટ એકથી ચાર સેન્ટીમીટર લેવું એવી જ રીતે બેથી પાંચ हाफ नेक लाइन प्लस वन सेंटीमीटर लेव हावे चार थी सेंटीमीटर चार थी छ नंबर सॉरी चार थी छ नंबर चार सेंटीमीटर बाहर जव चार थी छ ચાર સેન્ટીમીટર બહાર જવું એવી જ રીતે પાંચથી સાત ચાર સેન્ટીમીટર માપ લેવું પાંચથી સાત ચાર સેન્ટીમીટર માપ લેવું હવે સાતથી આઠ સાત થી આઠ એક સેન્ટીમીટર માપ લો સાતથી આઠ એક સેન્ટીમીટર માપ લો હવે પાંચથી નવ પાંચથી નવ પાંચ સેન્ટીમીટર માપ લો પાંચથી નવ પાંચ સેન્ટીમીટર માપ લો નવથી દસ નવથી દસ અડધો સેન્ટીમીટર નીચે તરફ માર્ક કરો નવથી દસ અડધો સેન્ટીમીટર નીચે તરફ માર્ક કરો હવે આઠ પાંચ દસ બે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાર આપો આઠથી પાંચ થી દસ થી બે તરફ આકાર આપો અહીં જ્યારે ખાંચો પડતો હોય ત્યારે સહેજ ફ્રેન્ચ કરથી આકાર આપી દેવો જેથી આકાર સ્મૂથ લાગે આઠ પાંચ દસથી બે તરફ આકાર આપો હવે છ નંબરથી અગિયાર નંબર છ નંબરથી અગિયાર નંબર એક સેન્ટીમીટર લો છથી અગિયાર એક સેન્ટીમીટર લો અને ત્યાંથી અડધો સેન્ટીમીટર જ્યાં બાર નંબર માર્ક કર્યો છે અડધો સેન્ટીમીટર અંદરની તરફ આવો અગિયારથી બાર અડધો સેન્ટીમીટર અંદરની તરફ લેવો હવે આઠથી બાર

એક સેન્ટીમીટર ચારથી તેર એક સેન્ટીમીટર લો અને બાર થી તેર અને એક તરફ નંબર એક તરફ આકાર આપો બાર તેર એક તરફ આકાર આપો હવે ત્રણથી ચૌદ ત્રણથી ચૌદ અઢી સેન્ટીમીટર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બહારની તરફ લીટી દોરો ત્રણથી ચૌદ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લીટી દોરો હવે ચારથી ચૌદ ચારથી ચૌદ નંબર તરફ જ્યાં આપણે ચારની નીચે તેર નંબર આપ્યો છે ત્યાંથી પોઈન્ટ તમે લે એ કરજો લાઇટ લાઇન તમારે ત્યાંથી લેવી તેર નંબરથી ચૌદ નંબર અને એ જ લાઇનને આગળ એક્સટેન્ડ કરો દોઢ સેન્ટીમીટર એટલે કે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તેર ચૌદ સ્ટ્રેટ લાઇન દોરો અને એ લાઈનને એક્સટેન્ડ કરો એટલે કે આગળ સીધી જ લંબાવો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પંદરથી શૂન્ય તરફ આકાર આપો પંદરથી શૂન્ય તરફ આકાર આપો હવે એકથી સોળ થી સોળ એક સેન્ટીમીટર લેવું અને તેને આકાર આપો તેર નંબર સાથે સોળ નંબરથી તેર નંબર તરફ આકાર આપો આમ આપ ટુ પીસ કોલરનું ડ્રાફ્ટિંગ કરી શકો છો આપણે ફરીથી એકવાર જોઈ લઈશું સૌપ્રથમ ઝીરોથી એક પાંચ સેન્ટીમીટર એકથી બે ચાર સેન્ટીમીટર ત્યારબાદ ઝીરોથી ત્રણ હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર ઝીરોથી ત્રણ હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર એવી જ થી ચાર અને બેથી પાંચ બંનેનું માપ ઝીરોથી ત્રણ જેટલું જ છે એટલે કે હાફ નેક લાઇન પ્લસ વન સેન્ટીમીટર હવે આપણે ચારથી છ અને પાંચથી સાત આપણે ચાર સેન્ટીમીટર બહાર નીકળીશું સ્ટ્રેટ લાઇન દોરીશું ચારથી છ અને પાંચથી સાત માપ છે ચાર સેન્ટીમીટર ત્યારબાદ સાતથી આઠ એક સેન્ટીમીટર લેવું સાતથી આઠ એક સેન્ટીમીટર લેવું હવે પાંચથી નવ નંબર તરફ પાંચથી નવ નંબર પાંચ સેન્ટીમીટર લેવું नौ थी दस अर्धो सेंटीमीटर नौ थी दस अर्धो सेंटीमीटर लेव त्यार आठ पांच दस थी बे तरफ आकार આપવો આઠ પાંચ દસ થી બે તરફ આકાર આપવો અહી હળવો શેપ આપવો દસ નંબરના પોઈન્ટ ઉપર હળવો શેપ આપવો હવે છ થી અગિયાર છથી અગિયાર એક સેન્ટીમીટર લો અને ત્યાંથી બાર નંબર તરફ અગિયારથી બાર અડધો સેમી અગિયારથી બાર અડધો સેમી લેવું ચારથી તેર એક સેન્ટીમીટર લઈ ચારથી તેર એક સેન્ટીમીટર લેવું હવે ત્રણથી ચૌદ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બહાર નીકળવું ત્રણથી ચૌદ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બહાર નીકળવું તેર નંબરથી ચૌદ નંબર તરફ સીધી લાઈન દોરો તેર નંબરથી ચૌદ નંબર તરફ સીધી લાઈન દોરો અને આ જ લાઈનને સીધી આગળ લંબાવો એક્સટેન્ડ કરો પંદર નંબર સુધી એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપણે એક્સટેન્ડ કરવાની છે તેરથી ચૌદ સ્ટ્રેટ લાઈન દોરો અને ચૌદ થી પંદર એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વધારવું પંદર નંબરથી પંદર નંબરથી શૂન્ય તરફ આપણે આકાર આપીશું પંદર નંબરથી શૂન્ય તરફ આપણે આકાર આપીશું એકથી સોળ એક સેન્ટીમીટર લો એકથી સોળ એક સેન્ટીમીટર લો અને સોળથી તેર આકાર આપો સોળથી તેર આકાર આપો તો આજે આપણે કોલરના ડ્રાફ્ટિંગ વિશે તેનું ડ્રાફ્ટિંગ કેવી રીતે થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે જોઈશું કે કોલર કેટલી કેટલી ફેશનમાં બને છે તમે જોઈ રહ્યા છો આ એક અંગ્રેજ લેડી છે જેનો કોલરની સ્ટાઇલ આપ જોઈ શકો છો પણ જુદા જુદા કોલરની સ્ટાઇલ દર્શાવેલી છે આપ જોઈ શકો છો જુદા જુદા કોલર્સ જેમાં આ મેન્ડ્રેન ટેનિસ શોલ કોલર સેલર કોલરનો આ ફ્રન્ટ પાર્ટ છે આ બેક પાર્ટ બતાવેલો છે જેમાં પાછળ સ્ક્વેર આપેલ છે આમાં આ કોલરની અંદર ફ્રીલ ટાઈપ ઇફેક્ટ લાવેલા છે આ જોઈ શકો છો આપ પીટર પેન કોલર

આપ જોઈ શકો છો કોલર્સ જે બોડી પર પડેલો છે જુદા જુદા પ્રકારના કોલર કોલરની અલગ અલગ સ્ટાઇલ આપ જોઈ રહ્યા છો અહીં આપ ધ્યાન આપી શકો છો ક્યાંક કોલરના પોઈન્ટ લાંબા છે ક્યાંક કોલરના પોઈન્ટ ટૂંકા છે ક્યાંક બટન હાઈલાઇટ કરેલું છે કોઈમાં વી શેપ છે બે પોઈન્ટ વચ્ચે વધારે સ્પેસ છે ક્યાંક લાંબા પોઈન્ટવાળા કોલર છે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ લાંબા પોઈન્ટ્સના કોલર છે અહીં ટૂંકો પોઈન્ટ છે કોલરના જે પોઈન્ટ છે એ અલગ અલગ રીતે કરી શકાય છે ટુ પીસ કોલરની અંદર પણ આપ એક પોઈન્ટ પાંચ વધારો અથવા તો કોલરના પોઈન્ટ માટે તમે વધારે પણ લઈ શકો છો આજે આપણે જે કોલર વિશે શીખ્યા આપને આ ગમ્યું હશે મેન્ડ્રેઇન કોલર જેને સ્ટેન્ડ કોલર પણ કહેવામાં આવે છે જે ગળા ઉપર ઊભો રહે છે એવી જ રીતે કન્વર્ટેબલ કોલર ખાસ કરીને સ્પોર્ટ્સવેરમાં એનો ઉપયોગ થાય છે ટી શર્ટ છે સ્પોર્ટ્સવેર છે આ બધામાં ટેનિસ કોલર એટલે કે કન્વર્ટેબલ કોલરનો ઉપયોગ થાય છે એવી જ રીતે પીટર પેન કોલર એનું આપણે ડ્રાફ્ટિંગ કર્યું પીટર પેન કોલર લેડીઝ ગાર્મેન્ટમાં તેમજ બાળકોના કપડામાં ઉપયોગ થાય છે તેવી જ રીતે ટુ પીસ કોલર કે જે શર્ટ કોલર છે શર્ટની અંદર તેનો ઉપયોગ થાય છે આજકાલ મોટે ભાગે શર્ટમાં આ ટુ પીસ કોલરનો જ ઉપયોગ થાય છે તો મિત્રો હું થોડા પ્રશ્ન કરીશ આપ એનો ઉત્તર આપશો સ્ટેન્ડ કોલર સ્ટેન્ડ કોલર એ નેકલાઈન ઉપર કેવો રહે છે સ્ટેન્ડ કોલર એ નેક લાઇન ઉપર કેવો રહે છે સાચું છે એ નેક લાઇન પર ઊભો રહે છે પીટર પેન કોલર નેક લાઇન ઉપર ફ્લેટ રહેતો હોય છે એટલે કે એ શોલ્ડર તરફ રહે છે તેનો ઉપયોગ ક્યાં થાય છે તેનો ઉપયોગ લેડીઝ ગાર્મેન્ટમાં થાય છે ટુ પીસ કોલરનો ઉપયોગ ક્યાં થાય છે ટુ પીસ કોલર નો ઉપયોગ શર્ટમાં થાય છે થેન્ક યુ નમસ્કાર